નમસ્કાર, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં SYDLEDમાં અભ્યાસ કરીએ છીએ. મારું નામ છે ગોસ્વામી શિવાની અને મારા સહપાઠીનું નામ છે જાડેજા સ્વાતી. આજે અમે 3 એકરૂપ ચોરસમાંથી 1 ચોરસ કેવી રીતે બનાવવું એ મોડેલ દ્વારા સમજીશું. અહીં 6 ટુકડાઓ આપેલા છે, એમાં 1 ટુકડો છે તે ચોરસ છે, 1 ટુકડો છે તે પંચકોણ છે, 2 ટુકડાઓ આપેલા છે જે ચતુષ્કોણના છે, અને 2 ટુકડાઓ આપેલા છે જે કાટકોણ ત્રિકોણના છે. અહીં આ 6 ટુકડા આપેલા છે. હવે આપણે આ 6 ટુકડાને એવી રીતના ગોઠવશું કે જેથી તે લંબચોરસ બને. આ 1 ટુકડો છે, હવે આ 2 ટુકડો એવી રીતના, એની બાજુમાં 3 ટુકડો, પછી 4 ટુકડો, પછી આ 5 નંબરનો ટુકડો અને આ 6 નંબરનો ટુકડો. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 6 ટુકડાને સાથે જોડતા, ગોઠવણી કરતા, તે એક લંબચોરસ બને છે. હવે આ લંબચોરસ બન્યો છે. હવે તે આપણે જોઈ શકીએ છીએ કે જો એને આમ અલગ કરવામાં આવે 6 ટુકડાને તો 3 એકરૂપ ચોરસ દેખાય છે. હવે આપણે આમાંથી જોઈશું કે 3 એકરૂપ ચોરસમાંથી હવે 1 ચોરસ કઈ રીતે બનશે. તો આ પાછા અને ભેગા કરી અને એક લંબચોરસ બનાવી લેશું. ત્યારે 1 અને 2 ટુકડા છે એને ત્યાં એની જગ્યાએ રાખી અને 3 અને 5 એને લઈ અને અહીંયા રાખીશું અને 4 અને 6 એ ટુકડાને અહીંયા લેશું. આ ટુકડાની જગ્યાઓ બદલાવતા આ 1 ચોરસમાં ફેરવાય. આ પરથી 6 ટુકડાઓના ક્ષેત્રફળનો સરવાળો કરતા ચોરસનું ક્ષેત્રફળ મળે છે. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.